વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે બે સેન્ટીમીટર ઊંડો જમીનની અંદર આ રીતે ખાડો કરીશું અને તેની અંદર આપણો નળાકાર આ રીતે આપણે ઊભો કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં મેં બસો એમએલ પાણી લીધું છે હવે આ પાણી આપણે આ નળાકારની અંદર નાખીશું અને સાથે આપણે આપણી સ્ટોપ વોચ ચાલુ કરીશું અને સમયની નોંધ પણ કરીશું સ્પીકરની અંદરથી બસ્સો એમ એલ પાણીની અંદર નાખી દીધું છે અને સ્ટોપ વોચ પણ ચાલુ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં આગળ જે પાણી ઉમેર્યું હતું એ આની અંદર જોવા મળતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણું જે સ્ટોપ વોચ હતી એની અંદરનો સમય એક કલાક અને પંદર મિનિટ થયો છે એટલે કે સાં પંચોતેર મિનિટ જેટલો સમય થયો છે એને આપણે અહીં નોંધીશું આપણું જે પાણી હતું એ બસ્સો એમ હતું એટલે કે બસો મિલીલીટર હતું અને આપણું જે મિનિટ થઈ એ પંચોતેર મિનિટ થઈ છે તો એને આપણે નોંધી લઈશું અને આનું કેલ્ક્યુલેશન કરીશું વિદ્યાર્થી મિત્રો આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આનો જવાબ આપણને આવે છે બે પોઈન્ટ સડસઠ એટલે કે આપણું જે આ ભૂમિ હતી આ ભૂમિનો સ્ત્રવણ દર બે પોઈન્ટ સડસઠ મિલી પ્રતિ મિનિટનો છે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રહે કે જે તે ભૂમિનો સ્ત્રવણ દર અલગ અલગ હોઈ શકે છે જોયું ને વિદ્યાર્થી મિત્રો આ રીતે ભૂમિની અંદર અંતઃસ્ત્રવણ દર અલગ અલગ હોય છે તે આપણે ગણતરી કરી અને નોંધી શકીએ છીએ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર